लॉकडाउन चारनी परिस्थिति में राजकोट जिल्लाना एसपी बलराम मीणा तथा सापर वेरावलना पीएसआई कुलदीप सिंह गोहिल तथा तंत्रना विविध जवाबदार कोरोना वोरियर्स पोलीस स्टाफना जंगी काफला द्वारा जनता ने माइक द्वारा जाहिर अपील करीने रात्रि कर्फ्यू अंगे तथा कोरोना वायरस ने अटकावा लॉकडाउन नी कड़कपणे अमलवारी करावा माटे सघन चेकिंग हाथ धरवामां आव्युं हतुं अने एसपी बलराम मीणा सापर वेरावलना पोलीस इंस्पेक्टर ने मार्गदर्शन आप्युं हतुं अने कड़क सूचनाओ पण आपी हती। स्टोरी बाय जावेद गुर्जर, माँ आशापुरा न्यूज चैनल, सापर वेरावल, गुजरात। आपने जी रीते अत्यारे जोयुं छे अमे लॉकडाउनना सात वगे रात सांज थी लईने सवारे सात वगे माटे तमाम लोकोने सूचना आपी दीधी छे, चेतावनी आपी दीधी छे अने आ जे कार्यक्रम छे के सात थी सात वगे कोई रोड पर ना निकले सिवाय कोई मेडिकल इमरजेंसी होय तो। काले अमे एनी आगोतरी तैयारी भागे 6:30 वगे 7 वगे तमाम लोकोने चेतावा चालू करीशुं। कोई पण माणस 7 वगे पछी देखाशे तेने कायदेकी कार्यवाहीनो सामनो करवो पड़शे अने एटला माटे ज आजे पण बधा लोकोने जाण करवामां आवेली अने तमाम प्रकारना मीडिया मार्फतो पण अमे अपील करी रह्या छीए के लोको पोताना घरथी 7 वगे पछी कर्फ्यू पाळे अने कोई घरथी बहार ना निकले। सर, आ પાન ફાકીની દુકાનો ચાની કે ખુલ્લી રાખવાની રહેશે? 7 વાગે પછી કોઈ દુકાનો ચાલુ રહેશે નહીં, કોઈ પણ પ્રકારની સિવાય મેડિકલ સ્ટોર ના સિવાય। સર, હમણાં પરપ્રાંતિયોની ઘણી ઘટનાઓ સાપરમાં થઈ છે તો હવે પરપ્રાંતિયો માટેના આગોતરા આયોજનો છે? અમે તમામ પરપ્રાંતિય ભાઈઓને વારંવાર જાણ કરીએ છીએ કે જે તે દિવસે એ લોકોને ટ્રેન માટેની વ્યવસ્થા કરવામાં આવશે એ લોકોને જાણ કરવામાં આવશે, એ સ્વયંભૂ પોતાની રીતે નક્કી ના કરે કે એને નીકળવું છે। એક તો પગપાળા જવાની સખત મનાઈ છે, બીજી વસ્તુ ટ્રેનના મારફતે જ એ લોકો પોતાના વતન જઈ શકે છે અને એના માટે એક આખીની આખી પ્રક્રિયા છે, જે પ્રક્રિયાના ભાગને ફોલો કરી ત્યારે જ એ લોકો પોતાના ઘરે જઈ શકે છે। જે લોકો અમારા પાસે અને વહીવટીતંત્ર પાસે પોતાનું રજીસ્ટ્રેશન પોતાના વતન જવા માટે કરાવતા હોય છે એ લોકોને ચોક્કસપણે એમના ઘરે જવાનું મળશે અને સરકારશ્રી તરફથી તો ઘણી બધી વ્યવસ્થાઓ કરેલી છે। આજે પણ અમે 3 યુપીની ટ્રેન્સ મોકલેલી છે અને આવનારા દિવસોમાં પણ ટ્રેન્સની વ્યવસ્થા ચાલુ રહેવાની છે। જેને પોતાના વતન જવું હોય એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે, પણ જે પ્રક્રિયા નક્કી કરેલી છે પ્રક્રિયાનું એને ફોલો કરવું પડશે અને કોઈ પણ માણસ પ્રક્રિયા ફોલો કર્યા વગર પોતાની રીતે નક્કી કરી અને કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો એના વિરુદ્ધમાં અમે જે રીતે પગલાં લીધા છે, જે લોકોએ અમારી અપીલને માન ના આપી અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયા તેમના વિરુદ્ધમાં હવે ઓર કડક પગલાં લેવામાં આવશે અગર કોઈ એ રીતે કરશે। સાપરની અંદર પત્રકારો ઉપર હુમલો થયો છે, એના ઉપર તમે આગામી દિવસોમાં કેવા પગલાં લેશો આરોપી ઉપર? કોઈ પણ બનાવ બને તો એ બનાવની અનુસંધાનમાં જે કાયદાકીય પ્રક્રિયા કડક રીતે અગર હાથ ધરવામાં આવે તો એનાથી ભવિષ્યના બનતા બનાવોને અટકાવી શકે છે અને આ બનાવ જે બનેલું હતું એ બનાવની અંદર અમે કડક કલમોની હેઠળ આરોપીઓની અટક કરેલી છે અને અમે આ પણ કમિટમેન્ટ આપેલું છે કે જે લોકો એમાં દોષી હતા છે એ લોકોના વિરુદ્ધમાં પાછા સુધીની કાર્યવાહીઓ કરવામાં આવશે, એનાથી જે અસામાજિક તત્વો છે એમને સ્પષ્ટ સંદેશ મળી જવો જોઈએ કે કોઈ પણ પોલીસ અને પત્રકાર વિભાગમાં અથવા કોઈ જે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી ભજવી રહ્યા છે એના વિરુદ્ધમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો એમને બક્ષવામાં નહીં આવે।